વેલકમ ટુ અનસલીડ ફૂડ્સ રોજ નવી નવી રેસિપી શીખવા માટે ચેનલ અનસલીડ ફૂડને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પેલા બેલાઇકોનને પણ પ્રેસ કરો જેથી અમારા નવા અપડેટ સતત તમને મળતા રહે ફ્રેન્ડ્સ તહેવારો નજીક આવી રહ્યા છે તો ચલો આપણે હેલ્ધી પીનટ ચોકલેટ બોલ બનાવતા શીખીએ જે બનાવવા ખૂબ જ સહેલા છે અને જો તમે થોડીક જ વાતોનું ધ્યાન રાખશો તો તમે પણ માર્કેટ જેવા જ ક્રન્ચી ચોકલેટ બોલ ઘરે બનાવી શકશો તમે જોઈ રહ્યા છો તે અંદરથી એકદમ ક્રિસ્પી અને સોફ્ટ છે અને તેનું બહારનું લેયર એકદમ યમી ચોકલેટી છે તો આને કેવી રીતે બનાવવા તે જોઈ લઈશું તો એને માટે અહીંયા મેં એક મોટો કપ એટલે કે બસો ગ્રામ જેટલા કાચા સિંગદાણા લીધા છે થ્રી ફોર્થ કપ જેટલો ગુંદર લીધો છે બાવળિયો ગુંદર આપણે જે પાક બનાવવા વાપરીએ છીએ એ જ ગુંદર લીધો છે એ લગભગ દોઢસો ગ્રામ જેટલો થાય છે સો ગ્રામ જેટલો નેચરલ ગોળ લીધો છે અને ચાર ટેબલ સ્પૂન એટલે કે અડધી વાડકી જેટલું આપણને ખી જોઈશે સૌથી પહેલાં આપણે સિંગદાણાને શેકી લઈએ અહીં તમે માર્કેટમાં જે તૈયાર શેકેલા સિંગદાણા મળે છે તે પણ લઈ શકો છો અને ઘરે જો સિંગદાણા શેકીને લેવા હોય તો એકદમ મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર તેને શેકવાના છે જેથી તેનું મોઇશ્ચર ઉડી જાય અને અંદર બહારથી સરસ શેકાય જો તેને તમે હાઈ ફ્લેમ પર શેકશો તો બહારથી એ બળી જશે પણ અંદરથી એ કાચા અને ભેજવાળા રહી શકશે તો સિંગ દાણા શેકતી વખતે તમારે આટલું ધ્યાન રાખવાનું તમે જોઈ રહ્યા છો કે સિંગ દાણા શેકાઈ ગયા છે તો ગેસને હવે આપણે બંધ કરીએ છીએ અને સિંગ દાણાને હવે આપણે ઠંડો પડવા દઈએ તો અહીંયા મેં સિંગના ફોતરા રિમૂવ કરી લીધા છે અને હવે આપણે તેને ચીલી કટરમાં ક્રશ કરીશું ચીલી કટરમાં એટલા માટે ક્રશ કરવાનો કે આપણને આવો દરદરો દાણીદાર પાવડર જોઈએ છે આ રીતનું એનું ટેક્સચર હોવું જોઈએ જેથી ક્રન્ચી બને બોલ તો હવે આપણે આગળની પ્રક્રિયા જોઈ લઈએ તો અહીંયા પેનમાં મેં ઘી ગરમ કરવા મૂકી દીધું છે અને ઘી ગરમ થાય એટલે આપણે જે ગુંદર લીધેલો એને મેં મિક્સરમાં ક્રશ કરી લીધો છે એને દળવાનો નથી એને પણ આવો કરકરો જ રહેવા દેવાનો છે તો સૌથી પહેલાં આપણે ગુંદરને શેકી લઈશું અહીંયા ગુંદર શેકતી વખતે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગુંદર પૂરેપૂરો સરસ રીતે શેકાઈ જાય એ જરૂરી છે જો ગુંદર કાચો રહી જશે તો એ દાંતમાં ચોંટશે અને એમાં ક્રંચ પણ નહીં આવે તો ગુંદરને અહીંયા મેં લગભગ પાંચ મિનિટ સુધી સતત શેક્યો છે અને જેમ જેમ ગુંદર શેકાતો જશે તેમ 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 એનામાં એક ફ્લફીનેસ આવશે એ ફૂલવા લાગશે અને એનો કલર પણ ચેન્જ થઈને વ્હાઈટ થઈ જશે છેલ્લે એકદમ બબલ્સ ફૂલી અને સરસ વ્હાઈટ પરપોટા થવા લાગે એટલે સમજી લેવાનું કે ગુંદર ને આપણે શેકીએ એટલે એ બધું ઘી પી જતું હોય છે તો અહીંયા તમને એવું લાગે કે ઘી ઓછું પડી રહ્યું છે તો બીજું ઘી પણ એડ કરી દેવાનું થોડું એક દોઢ ચમચી જેટલું પણ ગુંદરને સરસ રીતે શેકવો જરૂરી છે તમે જોઈ રહ્યા છો કે ગુંદર સરસ શેકાઈ ગયો છે ફૂલી પણ ગયો છે તો હવે આપણે તેમાં કોળ એડ કરી દઈએ અહીંયા મેં નેચરલ જે ઓર્ગેનિક કોળ આવે છે લાલ કલરનો એ યુઝ કર્યો છે જો તમે રેગ્યુલર કોળ જે સફેદ કલરનો આપણે વાપરતા હોઈએ છીએ તે યુઝ કરવો હોય તો એ પણ કરી શકો છો અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખી અને સતત હવે હલાવતા રહીશું ગોળ જેમ જેમ મેલ્ટ થતો જશે તેમ તેમ તેનું ટેક્સચર પણ બદલાતું જશે

મેં અહીંયા ઓછા ઘી અને ગોળનો ઉપયોગ કરીને સિંગ પાક બનાવેલો છે કારણ કે આપણે આની પર ચોકલેટનું લેયર પણ લગાવવાના છીએ એટલે એમાં પણ બહુ બધી માત્રામાં શુગર હશે એટલે અહીંયા મેં ગોળ અને ઘી બંને ઓછા વાપર્યા છે તો એ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો ગેસને આપણે બંધ કરી દઈએ છે અને ગરમ ગરમ જ છે ત્યાં સુધી જ એને એક થાળીમાં આપણે ટ્રાન્સફર કરી લઈએ અને આ ગરમ ગરમ જ છે અને એ રીતે જ એના બોલ બનાવી લેવાના છે જો ઠંડો થઈ જશે તો એનું બાઇન્ડિંગ સરસ રીતે નહીં કરી શકો તમે એટલે ગરમ ગરમ જ એના બોલ બનાવી લેવા પડશે તો હાથમાં તેલ કે ઘી ક્રિસ કરી લો અને સૌથી પહેલાં રફલી બોલ જ બનાવી લો એનું બાઇન્ડિંગ થાય એક મહત્ત્વનું છે અને પછી તમે એને શેપ આપી શકશો તો હું આ રીતે બધા જ ગરમ ગરમ છે ને બોલ બનાવી રહી છું મિશ્રણ ઠંડુ થઈ જાય તો ફરી તેને ગેસ પર થોડું હળવું ગરમ કરી લો અને પછી ફરી તેના બોલ બનાવી લો આ રીતે બધા જ બોલ તૈયાર કરી લો તો મેં અહીંયા બધા જ બોલ બનાવી લીધા છે અને શેપ પણ કરી દીધો છે એનો પાછળથી એને તમે રગડશો હાથમાં એટલે આવી રીતે ગોળ તૈયાર થઈ જશે હવે ચોકલેટ બોલને કોટિંગ કરવા માટે અહીં મેં થોડા કાજુ અને બદામ લીધા છે તેને આપણે ચીલી કટરમાં જ સિંગદાણાની જેમ રફલી ક્રશ કરી લઈએ તો કાજુ અને બદામ બંને મેં ક્રશ કરી લીધા છે અને હવે આપણે ચોકલેટ મેલ્ટ કરીએ તો અહીંયા મેં ડેરી મિલ્ક લીધી છે લગભગ બાવીસથી પચીસ ગ્રામની એક ડેરી મિલ્ક એવી ચાર ડેરી મિલ્ક આપણને જોઈશે કુલ સો ગ્રામ ચોકલેટનો આપણે ઉપયોગ કરીશું તો સૌથી પહેલાં હું બે ડેરી મિલ્કને મેલ્ટ કરીશ સૌથી પહેલાં મેં તેને રૂમ ટેમ્પરેચરમાં લાવી દીધી છે તો આપણે તેને ક્રશ કરી લઈશું એના ટુકડા કરવાથી એ જલ્દીથી મેલ્ટ થઈ જશે હવે ચોકલેટ મેલ્ટ કરવા માટે જે પેનમાં આપણે પાક બનાવ્યો હતો તેમાં જ પાણી ગરમ કરવા મૂકી દીધું છે પાણી ગરમ થાય એટલે તેમાં એક નાનું વાસણ મૂકી દો અને તેમાં ચોકલેટ એડ કરી દઈએ પાણી બરોબર ઉકળે એટલે તરત જ ગેસને આપણે બંધ કરી દેવાનો ગેસ બંધ કરીને જ ચોકલેટને મેલ્ટ કરીશું અને લગભગ પાંચ મિનિટ આવી રીતે હલાવતા રહીશું એટલે તરત જ ચોકલેટ મેલ્ટ થઈ જશે હવે આપણે મેલ્ટ થયેલી ચોકલેટ વડે પીનટ બોલને લેયર કરીશું આ રીતે ચોકલેટમાં પીનટ બોલને રગદોડી લેવાનો અને પછી જે કાજુ અને બદામનું આપણે જે ક્રંચ તૈયાર કર્યું છે એમાં તેને રગદોડી લો એટલે આ રીતનું ફાઇનલ ટચ એનો તૈયાર થઈ જશે આ રીતે હું બધા જ બોલ તૈયાર કરી રહી છું અને આટલી ચોકલેટ તમે યુઝ કરતા હોય એ દરમિયાન તમે બીજી ચોકલેટ પણ મેલ્ટ કરવા માટે પાણી ગરમ કરી અને મૂકી દેવાની તમે જો કાજુ અને બદામનો ક્રંચ ઉપર આપવા ના માગતા હોવ તો પણ એકલી ચોકલેટમાં જ પીનટ બોલને રગદોડી અને ફ્રીઝમાં મૂકી દેશો તો આવી ચોકલેટી બોલ પણ સરસ રીતે તૈયાર થઈ જશે એ રીતે પણ તમે ચોકલેટી બોલ પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ હવે રક્ષાબંધન અને દિવાળી જેવા તહેવારો નજીક આવી રહ્યા છે તો તમે પણ આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને તમે ગિફ્ટ પેક કરીને તમારા સજનોને પણ ગિફ્ટ આપી શકો છો તો આ રીતે હવે મેં બધા જ બોલ તૈયાર કરી લીધા છે અને આપણે તેને બેથી ત્રણ કલાક માટે હવે ફ્રીઝઅપ કરી દઈશું જેથી એ સરસ રીતે જામી જાય બે કલાક પછી સરસ રીતે ચોકલેટ જામી ગઈ છે અને બોલ તૈયાર થઈ ગયો છે તો જો રેસીપી પસંદ આવે તો ચેનલ અનસલીફુને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી થેન્ક યુ ટેક કેર